વાત કરીએ આગળ મહત્વના સમાચારની. સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા અમદાવાદમાં જુગારધામ પર દરોડા પડ્યા છે, તો અલગ અલગ બે ગુનામાં 20થી વધુ લોકોની ધરપકડ કરાઈ છે, અન્ય લોકો હાલ ફરાર છે. મહત્વના સમાચાર, સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા અમદાવાદમાં જુગારધામ પર દરોડા પાડવામાં આવ્યા છે. સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી થઈ રહી છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે. અલગ અલગ બે ગુનામાં 20થી વધુ લોકોની ધરપકડ કરાઈ છે, ત્યારે અન્ય લોકો ફરાર છે. जूनागढ़ रहेणाक विस्तार में दीपड़ा आटाफेरा रहेणाक विस्तार में दीपड़ाए श्वान नो शिकार कर्यो, तो आंबेडकर नगर में जोवा मळ्यो दीपड़ो शिकार ना सीसीटीवी वीडियो वायरल थया छे. आंबेडकर नगर में आसपास दीपड़ा आटाफेरा थी भयनो माहौल छवायो छे. फरी एक वार दीपड़ा की दहशत नजरे पड़ी है. जूनागढ़ में दीपड़ाए श्वान नो शिकार कर्यो छे. दीपड़ा आटाफेरा थी भयनो माहौल छवायो छे. आंबेडकर नगर में जोवा मळ्यो छे दीपड़ो. વાત કરીએ આગળ મહત્વના સમાચાર. સુરતથી, સુરતમાં કતારગામમાં રત્ન કલાકારના અપઘાતનો મામલો સામે આવ્યો છે. કેશોદના હિરેન ગોટેશાની ધરપકડ કરાઈ છે. આરોપી હિરેન ગોટેશાએ મૃતક રત્ન કલાકાર કમલેશ હદડિયાને રોકાણ કરવા માટે લલચાવ્યો હતો, તો 1 કરોડનું રોકાણ કરાવ્યું હતું અને 1 કરોડનું રોકાણ કરાવી પેમેન્ટ ચૂકવવામાં હાથ ઊંચા કર્યા હતા. અગાઉ પણ આરોપી હિરેન ગોટેશા સામે 97 લાખની ઠગાઈની ફરિયાદ કેશોદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી, જેમાં જેલવાસ પણ હિરેન ગોટેશા ભોગવી ચૂક્યો છે. આ કેસમાં પોલીસે અગાઉ ફાઇનાન્સર ચિમન કોલડિયા, સુખદેવ ઝવેર વોરા તથા અરવિંદ નાગજી અને સાવલિયા અને વિજય રામજી કુરાટની પણ ધરપકડ કરી હતી.